मित्रों तमारो एफिल टावर विश्वनी अजायबी होय तो भले होय, तमे क्यारेक पोंडिचेरी जाओ अने ओरोविल ए ध मदर नु सर्जन छे, त्यां एक मातृ मंदिर नामनो गोल्डन ग्लोब छे, तमे एक वखत एनी मुलाकात लेजो पछी तमने आ एफिल टावर नी ऊंचाई एकदम नीची लागशे। તમે જેના માટે આવ્યા છો એ જ આવતીકાલથી 30 વર્ષ માટે અદૃશ્ય થવાનું છે, તમે ત્યાં ટકો ખરા? છતાં જે વ્યક્તિ ટકી એ વ્યક્તિનું નામ ધ મધર, શ્રી માતાજી। અને છેલ્લો મુદ્દો, મિત્રો તમારો એફિલ ટાવર વિશ્વની અજાયબી હોય તો ભલે હોય, તમે ક્યારેક પોંડિચેરી જાઓ અને ઓરોવિલ એ ધ મધરનું સર્જન છે, ત્યાં એક માતૃ મંદિર નામનો ગોલ્ડન ગ્લોબ છે, તમે એક વખત એની મુલાકાત લેજો પછી તમને આ એફિલ ટાવરની ઊંચાઈ એકદમ નીચી લાગશે। કદાચ ભવિષ્યની અંદર આ વાત જો આપણા શાસકોને અને ખાસ કરીને મોદીજી જેવા ભારતના ચાહકોને સમજાય તો એણે તાજમહલની જગ્યાએ વિશ્વની 7 અજાયબીઓમાં કોઈને સ્થાન આપવું હોય તો એ માતૃ મંદિર માટે નોમિનેશન કરવું પડે એવી એ જગ્યા છે। એનું હું વર્ણન નહીં કરી શકું કારણ કે અનુભૂતિનો વિષય છે, અભિવ્યક્તિનો વિષય નથી। આઈ કેન એશ્યોર યુ, તમે એક વખત જાઓ પછી તમે વર્ષો વર્ષ ત્યાં જવાનું પ્રણ ન લ્યો તો તમે મને કહેજો। આવા કેટલાય સ્થાનક એવા છે, તમે ઇન્ડિયા આવીને દ્વારકા જાઓ, સોમનાથ જાઓ, મને કોઈ વાંધો નથી, પણ ક્યારેક રમણ મહર્ષિના આશ્રમમાં જાઓ, ક્યારેક પોંડિચેરી અરોબિંદો આશ્રમમાં જાઓ, ક્યારેક સાઉથમાં કેરલામાં માતા અમૃતાનંદ મયીના આશ્રમમાં જાઓ અને જુઓ કે ભારતની અંદર બધું જ એડવર્સ હોવા છતાં ભારત પ્રગતિ કરે છે એ આવા સ્થાનકોને લઈને કરે છે। ગઈકાલે બાપુએ જેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી એ સતાધારની અમારી જગ્યા, અને એ સતાધારની જગ્યા તમે એક માત્ર અમારા સૌરાષ્ટ્રમાં આવો ને, સૌરાષ્ટ્રમાં તો હું તમને 30 દિવસ સુધી ફેરવી શકું એવી દેહાણ જગ્યાઓમાં તમે બેસો અને તમારી પલાઠી લાગે એવી જગ્યાઓ પડી છે। હું તો અહીંયા 2011માં આવીને ફ્રાન્સ જોઈ ગયો છું, એફિલ ટાવર ચડીને જોઈ આવ્યો છું, જિજ્ઞાસાના સંતોષ માટે, પણ આત્માના સંતોષ માટે એફિલ ટાવરને મેં સ્થાન આપ્યું નથી। કદાચ તમને ન ગમે તો તમે માફ કરજો, હું શનિવારે જતો રહેવાનો છું, પણ વન થિંગ ઇઝ સર્ટન, તમે હવે ઇન્ડિયા આવો ત્યારે બીજે ક્યાંય ન જાઓ તો ચાલશે, પણ તમે પોંડિચેરીના એ માતૃ મંદિરની મુલાકાત લેજો। એટલા માટે લેજો કે તમે જો ફ્રાન્સમાં વસતા હો તો ફ્રાન્સની એક એવી નારીની ચેતનાને તમારે વંદન કરવા જોઈએ ભારત આવીને, કે જેણે ફ્રાન્સ છોડ્યું ભારતના એક વિભૂતિના શરણે થવા માટે। આપણે જે અત્યારના વાત કરી રહ્યા છીએ, હમણાં જયે સુંદર વાત કરી કે તમે કોઈના ચહેરા ઉપર હાસ્ય અપાવી શકો, એ બહુ નાનું કામ છે જે આપણાથી નથી થતું, પણ કોઈના ચહેરાને નહીં, તમારા આત્મને સંતોષ માટે જો કંઈ કરવું હોય, અંદર ટાઢક વળે એવું કંઈ કરવું હોય તો આવી જગ્યાના દર્શન કરજો। સત્તાધારની એ જગ્યામાં એક પાડો હતો, પાડો જેનું આજે ત્યાં શિલ્પ છે। એમ કહેવાય છે કે કતલખાનાઓની અંદર જ્યારે એને મોકલવામાં આવ્યો ત્યારે એને કાપનારી ધરીઓ તૂટી, પણ એ પાડા ઉપર છરી ન ફરી। આ કહેવાય છે નહીં, તમે જઈને જોઈ શકો। રાજકોટથી નજીક એક ગોંડલ નામનું ગામ છે ને ત્યાં એક નાથાભાઈ નામનો એક સિદ્ધ હસ્ત વ્યક્તિ થઈ ગયા, વચન સિદ્ધ જેને કહેવાય, જેને 45 વર્ષ સુધી માતાજીના જ નામથી માત્ર જીવન પસાર કર્યું, અને એમ કહેવાય કે બોલતા જ નહીં અને બોલે તો એ તે દિવસે ને તે દિવસે તમારા જીવનમાં બને। તમે આજે પણ આવીને ત્યાં ધ્યાનની જગ્યા ઉપર બેસો અને તમને જો 10 મિનિટમાં સમાધિ ન લાગે
તો તમારામાં કાચબ છે એમ સમજવું. મારે જાજી જગ્યાઓના વર્ણન નથી કરવા, કારણ કે મારા દિલમાં શ્રી માતાજી છે. મારી દિલમાં પેરિસથી આવીને ભારતમાં સ્થાયી થયેલ ફ્રાન્સની એક એવી વ્યક્તિ છે કે જેને કૃષ્ણ પોંડિચેરીમાં મળ્યા છે. મિત્રો, મેં તમારો વધુ સમય નથી લીધો, મારા મર્યાદા પ્રમાણે ચાલ્યો છું. મારો એલાર્મ વાગ્યો છે, કારણ કે હું બોલવા ઊભો થાઉં ત્યારે એલાર્મ મૂકીને બોલવા ટેવાયેલો છું, જેથી કરીને આપણને એલાર્મ જાગૃત કરે અને સ્વામિનારાયણની દયા ખાય. મને આનંદ છે એ વાતનો કે અહીંના ગુજરાતી સમાજના યુવાનોએ આવતી પેઢીની ચિંતા માટે આ કથા કરી છે, અને બહુ કરવા જેવી છે. સાહેબ, હું તમારી વાતે નોંધું છું. મેં આવતીકાલે જ, એટલે આજે છાપામાં આવી ગયો એક લેખ તમારી કથા વિશેનો, જ્યાંથી લખીને મોકલ્યો છે, એમાં એ વાત નોંધી છે કે હું બરાબર નોંધું છું કે રોજ વ્યાસપીઠ ઉપર તમે વધુમાં વધુ નાના નાના છોકરાઓને, નાની નાની બાલિકાઓને, યુવાનોને અને યુવતીઓને લાવી રહ્યા છો, અને એ બધા ભાવથી આવે છે, સુંદર પહેરવેશમાં આવે છે. કેટલીક જગ્યાએ વ્યાસપીઠ ઉપર આવનારને પહેરવેશ કેવો હોય તે ખબર નથી હોતી, પણ અહીંયા તમે આ અમન્યા જાળવીને કામ કરી રહ્યા છો. એનો અર્થ એવો છે કે તમારી આ કથા પાછળની ભાવના શુદ્ધ છે. એટલે ભલે પ્રદીપ શાસ્ત્રીજીએ કહ્યું કે ભાવ, હું માનું છું તમારો ભાવ જ તમારા ભાગ્યને અહીંયા દોરી લાવ્યો છે. તમે ગુજરાતી બોલો છો એ અમારા માટે બહુ આનંદનો વિષય છે, કારણ કે અમે તો જીના યહાં મરના યહાં એમ ગુજરાતીમાં જ જીવ્યા છીએ, ગુજરાતીમાં જ શ્વાસ લઈએ છીએ, અને મરી જશું ત્યારે પણ છેલ્લે ગુજરાતી જ બોલતા બોલતા મરવાના છીએ. આ વાત માત્ર મારી નથી, બાપુ તો દરેક દરેક કથામાં કહે છે કે ઘરમાં ગુજરાતી બોલજો, પછી ભલે તમે તમારું ગુજરાતી બોલો. ઈ લોકો આવ્યા હતા ને ઈ લોકો ગયા હતા ને અહીંયા હજી લોકો જતી છે ને આવતી છે બોલે ત્યારે લાગે કે આ ફ્રાન્સમાં નથી, આ સુરતના લાગે છે. પણ એ ચાલુ રાખજો, આપણે જતી છે ને આવતી છે ને અમે જમવા જઈએ ત્યારે કે દાળ હમણાં આવતી છે ત્યારે ખ્યાલ આવે કે આપણું સુરત અહીંયા જાગે છે. તમે ગુજરાતીને જાગૃત રાખજો, તમારા સંતાનો ગુજરાતીમાં બરાબર બોલે એનું કાળજી રાખજો, કારણ કે એને નરસિંહ મહેતાનું પદ નહીં સમજાય અને શેક્સપિયર સમજાશે તો એને ખોટનો ધંધો થશે. તમે આવતી પેઢીની ચિંતા કરી છે એટલા માટે થઈને મને બહુ રાજીપો છે, કારણ કે અત્યારની પેઢી, હું કદાચ મહેન્દ્રભાઈ જયેશભાઈ પહેલીવાર એવું જોઉં છું કે અહીંયા યંગસ્ટર્સ જાજા છે, અને બાપુની વિદેશની કથાઓની ખાસિયત જ એ છે કે એમાં વધુમાં વધુ યુવાનો હોય છે. ભારતની બાપુની કથાઓમાં લોકો આવે છે પણ બાપુના દર્શન કરવા આવે છે, અને વિદેશની કથાઓમાં લોકો આવે છે પણ બાપુને સમજવા આવે છે. ધીસ ઇઝ ધ ડિફરન્સ. એટલા માટે હું બહુ રાજીપો વ્યક્ત કરું છું. મને તમે શાંતિથી સાંભળ્યો એ બદલ હું તમારો આભાર માનતો નથી. એટલા માટે આભાર માનતો નથી કે હું અહીંયા આવ્યો, અહીંયા ઊભો રહ્યો, અહીંયા બોલ્યો, એ ધ મધરની કૃપાને લઈને બોલ્યો છું. અને આ ધ મધર, જેનો બહુ જ મોટો હિસ્સો પ્રિય મોરારી બાપુના હૃદયમાં વસેલો છે, એનો મને બહુ જ આનંદ છે. કદાચ મારું બાપુ સાથેનું આકર્ષણ હોય તો બે જ કારણે છે, એક મારા પ્રિય મધર અને બીજા મારા પ્રિય ઓશો. આ બેને કોટ કરે છે અને એનો જેનો જાહેરમાં સ્વીકાર કરે છે એ ચેતનાને હું વંદન કરીને વિરામ લઉં છું. મેં તમારો વધુ સમય લીધો હોય તો બીજું તો તમે શું કરી શકો, થાય તે કરી શકો છો. થેન્ક યુ.